मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आपणे संदर्भ पाठ चालू हतो एमां जो आर्थिक विकास पाठ एमां आपणे आगळ जोवानुं छे उत्पादनना साधनों के चीज वस्तुओनुं उत्पादन करवुं छे तो ए वस्तुना उत्पादन माटे केवा केवा साधनोनी जरूरियात पड़े छे। सामान्य रीते कुदरती जे संपत्ति छे अने श्रमनी मददथी आपणे चीज वस्तुओनुं उत्पादन करता होईए छे। आम तो चीज वस्तुओनुं उत्पादन करवा माटे घणा बधा साधनोनी जरूरियात ऊभी थाय छे, घणा बधा साधनों जोईए छे। जेम के अनाजनुं उत्पादन करवुं होय तो बड़द जोईए, ट्रेक्टर जोईए, बियारण जोईए, मजूरो जोईए, आवा केटलाय साधनोनी जरूर पड़े छे। तो आम आपणे उत्पादनना साधनोनी वर्गीकरण करीए तो घणुं बधुं लांबू थाय, एटले अभ्यासमां सरळता पड़े ए माटे शुं अभ्यासमां सरळता पड़े ए माटे उत्पादनना साधनोने चार प्रकार पड़ा है। केटला विभागमां वहेंचवामां आव्या छे? चार विभाग एटले के चार प्रकार पाड़वामां आव्या छे। तो प्रश्न पूछाय के उत्पादनना साधनों केटला छे ने कया कया छे, तो चार छे। तो कया कया छे? तो जमीन, मूड़ी, श्रम अने नियोजन। जमीन, मूड़ी, श्रम अने नियोजन आ चार उत्पादनना साधनों छे। तमने कीधुं एम के उत्पादनना साधनों घणा बधा छे, दरेकनुं वर्गीकरण करवुं खूब ज कठिन छे, एटले एने चार प्रकार पाड़वामां आव्या छे अने चार प्रकारमां एनुं वर्गीकरण करी लेवामां आव्युं छे। जेम आपणे जोयुं के खाली अनाज उत्पादन करवुं होय तेमां केटला बधा साधनों जोईए, ट्रेक्टर जोईए, बड़द जोईए, जमीन जोईए, ખાતર જોઈએ, બિયારણ જોઈએ, તો આ બધા ઉત્પાદન અનાજ ઉત્પાદન માટેના સાધનો છે। તો એવી રીતે બીજી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તેના માટે પણ અલગ પ્રકારના સાધનો હોય, તો એ વર્ગીકરણ કઠિન પડે એટલા માટે અર્થશાસ્ત્રની અંદર ઉત્પાદનના સાધનો કેટલા આપ્યા છે? ચાર। એક જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। એમાં આપણે પહેલું સાધન જોશું એ છે જમીન। ઉત્પાદનનું પહેલું સાધન કયું છે? જમીન। તમને એ થાય કે જમીન એટલે, તો જમીન એટલે કે પૃથ્વી સપાટી પરનું ઉપલું પડ, આપણે જનરલી જાણતા હોઈએ છીએ કે પૃથ્વી સપાટી પરનું ઉપલું પડ એને આપણે કહીએ છીએ જમીન। તો અર્થશાસ્ત્રની ભાષામાં આ ઉત્પાદનનું સાધન એટલે કે જમીન કોને કહેવાય? તો અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે કે કુદરતે સર્જન કરેલી, કોણે સર્જન કરેલી? કુદરતે સર્જન કરેલી એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ શા માટે થાય? ઉત્પાદન માટે। તેના જો અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે કે કુદરતે સર્જન કરેલી એવી સંપત્તિ એટલે કે એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ ઉત્પાદન માટે થાય, એટલે કે ઉત્પાદન કરવા માટે થાય, એ તમામ પ્રકારની સંપત્તિને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે। તો જુઓ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે કુદરતે સર્જન કરેલી એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ ઉત્પાદન માટે થાય તેને જમીન કહે છે। તો જમીન એટલે શું? સમજી ગયા તમે? ફરીવાર ધ્યાન આપજો। જમીન એટલે અર્થશાસ્ત્રની ભાષામાં કુદરતે સર્જન કરેલી એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ ઉત્પાદન મેળવવા માટે અથવા તો ઉત્પાદન કરવા માટે થાય છે તેને જમીન કહે છે। તો વિચાર થાય કે આ ઉત્પાદન સાધન તરીકે જમીનમાં કોનો કોનો સમાવેશ થતો હશે? તો ઉત્પાદનના સાધન તરીકે જમીનમાં જંગલો, પર્વતો, નદીઓ, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજો કે ધાતુઓ, આ બધું કોણે આપ્યું આપણને? કુદરતે। સર્જન કોણે કર્યું છે? કુદરતે। હવે એને આપણે કોની અંદર ઉપયોગ કરીએ છીએ? વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ સાધનનો ઉપયોગ કરીએ છીએ। પર્વતો હોય, નદીઓ હોય, પર્વત
જંગલો હોય, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજ ધાતુઓ વગેરેનો સમાવેશ કોની અંદર થાય છે? જમીન. તો જો આ જંગલો, નદીઓ, પર્વત, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો અને ધાતુઓ આ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. અને જમીન એ ઉત્પાદનનું સાધન છે, પણ કોણે આપ્યું છે? કુદરતે. એટલે કે જમીન એ કુદરતી સાધન કહેવામાં પણ આવે છે. કેમ? કારણ કે એને આપ્યું કોણે? આપણને કુદરતે આપ્યું છે. આગળ બીજું સાધન જોઈએ, એ છે મૂડી. બીજું સાધન કયું છે? મૂડી. એટલે કે ચીજ વસ્તુનું આપણે ઉત્પાદન કરવા માટે મૂડી જોઈએ. મૂડી એટલે કે સમથિંગ આપણે સમજીએ શું? રૂપિયા. તો મૂડી એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને મૂડી કહેવાય. જેવા કે યંત્ર, ઓજારો, મકાન વગેરેનો સમાવેશ કોની અંદર થાય છે? મૂડીમાં થાય છે. ફરીવાર ધ્યાન આપજો, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનોને, એટલે કે જેનું નિર્માણ કોણે કર્યું? એ માનવે. દાખલા તરીકે સમજો કે આપણે ખેતરમાં પાક લેવો છે, તો ખેતરમાં પાક લેવા માટે જમીન છે. એ જમીન કયા પ્રકારનું સાધન છે? તો જમીન છે ઉત્પાદનનું સાધન. હવે એ જમીનને ખેડવા માટે આપણે ટ્રેક્ટરનો યુઝ કરશું. તો ટ્રેક્ટરનો આપણે જે યુઝ કર્યો, ઉપયોગ કર્યો, તો એ કયા પ્રકારનું સાધન કહેવાશે? મૂડી પ્રકારનું. કયા પ્રકારનું? મૂડી. તો ઉત્પાદનની પ્રક્રિયામાં શું? ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા અથવા તો લેવાતા માનવ સર્જિત સાધનો એને મૂડી કહેવાય છે. તો કોનો કોનો સમાવેશ થાય છે મૂડીમાં? યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. આગળ ત્રીજું, શ્રમ. ત્રીજું કયું સાધન છે આપણું? શ્રમ છે. કયું છે? શ્રમ સાધન છે. તો શ્રમ એટલે કે સામાન્ય અર્થમાં આપણે કહીએ મહેનત. હવે ખેતરમાં આપણે વાવી દીધું પાક, હવે નિંદામણ કરવું હોય તો મજૂરોની જરૂર પડે. મહેનત થઈ તો મહેનતને શું કહેવાય છે? શ્રમ. પણ એ મજૂરો શા માટે એ નિંદામણ કરશે? તો ભૌતિક વળતરમાં. જનરલી આપણે પણ આપણા ખેતરની અંદર કામ કરીએ તો શા માટે? પૈસા મેળવવા માટે. તો ભૌતિક વળતરની અપેક્ષામાં એટલે કે રૂપિયા કમાવાની અપેક્ષા, ઈચ્છાથી રૂપિયા એટલે કે ભૌતિક વળતરની અપેક્ષાથી કરવામાં આવતા શારીરિક, ખેતરમાં કરીએ તો કયા પ્રકારનો શ્રમ થયો એ? શારીરિક. જ્યારે કોમ્પ્યુટર પર બેઠા બેઠા કોઈ સોફ્ટવેર બનાવવું હોય તો એ કયા પ્રકારનો શ્રમ થયો? માનસિક. બરાબર. તો ભૌતિક વળતરની અપેક્ષાથી કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. ભૌતિક વળતર એટલે કે રૂપિયા મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. તો આમ આની અંદર કોનો સમાવેશ થાય છે? તો ખેડૂતો, મજૂરો, કારીગર, ડૉક્ટર, એન્જિનિયર હોય આ વગેરેનો સમાવેશ કયા ઉત્પાદનના સાધનોમાં થાય છે? શ્રમમાં થાય છે. ફરી એકવાર ધ્યાન આપજો, શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષામાં એટલે કે રૂપિયા કમાવાની અપેક્ષાથી કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. તો ખેડૂતો, મજૂરો, કારીગરો, ડૉક્ટર, એન્જિનિયર હોય, શિક્ષકો વગેરેનો સમાવેશ કોની અંદર આપણે કહી શકીએ છીએ? શ્રમની અંદર થાય છે. એટલે કે જે શારીરિક કે માનસિક શ્રમ મહેનત કરે શારીરિક રીતે કે માનસિક રીતે એને શ્રમ કહેવામાં આવે છે. આગળનું આપણા ઉત્પાદનના સાધનો છે, સાધન છે એ નિયોજન. ધ્યાન આપજો, હવે આપણી પાસે જમીન છે, મૂડી છે અને શ્રમ છે, આ ત્રણેય છે. પરંતુ ત્રણેયનું મેનેજમેન્ટ કરીને વ્યવસ્થિત એટલે કે સંયોજનપૂર્વક, વ્યવસ્થિતપૂર્વક એની આયોજન બનાવીને એને કામમાં લગાડવા એને શું કહેવાય? નિયોજન. આપણી પાસે જમીન હોય,
यंत्र सामग्री लेके मूड़ी होय, श्रम एटले के मेहनत करवावाळा मजूरो होय, परंतु आ बधाने एक साथे जोड़ीने काम करवानुं जो व्यवस्थित आयोजन न होय तो उत्पादन थतुं नथी। तो आ त्रणेने एक साथे जोड़ी अने योजनापूर्वक काम क्यारे थशे के ज्यारे व्यवस्थित नियोजन हशे। नियोजन एटले के समथिंग आपणे समजी लो आयोजन। तो जो नियोजन एटले शुं, तो उत्पादननी प्रक्रियामां जमीन मूड़ी अने श्रम आ त्रणे साधनों आपणे जोई गया आगळ। जमीन मूड़ी अने श्रम, तो जमीन मूड़ी ने श्रम जेवा त्रणे साधनोनुं कुशळतापूर्वक એટલે કે જ્યાં જમીન યુઝ કરવું ત્યાં જમીન યુઝ કરવાની, શ્રમ યુઝ કરવાનો શ્રમ યુઝ કરવાનો, મૂડી હોય ત્યાં મૂડી ઉપયોગ કરવાનો, તો આ ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક આયોજક કરનાર વ્યક્તિને શું કહેવાય? નિયોજક કહેવાય। આ ત્રણેયને એકબીજા સાથે જોડીને, ત્રણેયને સાથે જોડીને યોજનાપૂર્વક કામ જે કરાવે એને શું કહેવાય? નિયોજક અથવા તો આયોજક અથવા તો સંચાલક કહેવામાં આવે છે। અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની જે કામગીરી છે, એટલે કયા સાધનો? જમીન મૂડી અને શ્રમ। આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક જોડવામાંની જે કામગીરી છે અને જે કામગીરી કરે એની પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે નિયોજન। ફરીવાર સમજજો, નિયોજક કોને કહેવાય? તો ઉત્પાદનની પ્રક્રિયામાં રહેલા ત્રણ ઉત્પાદનના સાધનો જેવા કે જમીન મૂડી અને શ્રમ, આ ત્રણેયને યોજનાપૂર્વક શું કરવાનું? આયોજક જે કરે છે એ કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? નિયોજક કહેવામાં આવે છે। અને આ ત્રણેય સાધનોને એટલે કે જમીન મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનની પ્રક્રિયામાં જોડવાની જે કામગીરી છે એ કામગીરીને શું કહેવામાં આવે છે? નિયોજન કહેવામાં આવે છે। આગળ આપણે જોઈ ગયા ઉત્પાદનના સાધનો। તો ઉત્પાદનના સાધનો કેટલા છે? ચાર। જમીન મૂડી બરાબર શ્રમ અને નિયોજન। જમીન જોઈ તો જમીન સામાન્ય અર્થ તમને ખબર, તમે કહી દો જમીન એટલે કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ, પણ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે કે કુદરતે સર્જન કરેલી એવી સંપત્તિ કે જેનો ઉપયોગ શા માટે થાય છે? ઉત્પાદન માટે થાય તેને જમીન કહે છે। તો જમીનમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જમીનની અંદર નદીઓ પર્વતો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીન સાધનમાં થાય છે। બીજું એક કે જમીન એ કોણે આપી છે? કુદરતી, અને કુદરતી સાધન પણ કહેવાય છે। મૂડી, તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનોને કે જેનું નિર્માણ કોણે કર્યું છે? માનવે। એ સાધનો જેવા કે ટ્રેક્ટર હોય, યંત્રો હોય, ઓજારો હોય કે મકાનો, આ વગેરેનો સમાવેશ કોની અંદર થાય છે? મૂડીનો। તો આ મૂડી સાધનનું નિર્માણ કોના દ્વારા થયું છે? માનવ દ્વારા। એટલા માટે મૂડીને માનવ સર્જિત સાધન પણ કહેવામાં આવે છે। આગળ ત્રીજું સાધન છે શ્રમ। શ્રમ એટલે કે સામાન્ય અર્થે આપણે કહી શકીએ મહેનત। શું થશે? મહેનત થાય છે। તો ભૌતિક વળતરની અપેક્ષામાં એટલે કે રૂપિયા કમાવાની અપેક્ષામાં કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે। દાખલા તરીકે ખેતરમાં કરતો ખેડૂત એ શારીરિક શ્રમ થયો, ડૉક્ટરની જે શ્રમ થયો કયા પ્રકારનો? માનસિક। તો આવી રીતે ખેડૂત, કારીગર, મજૂર, ડૉક્ટર વગેરે એ આ શ્રમ ઉત્પાદનના સાધનમાં એમનો સમાવેશ થાય છે। ચોથું ઉત્પાદનનું સાધન આપણે જોયું નિયોજન। તો નિયોજન એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજક એટલે કે જોડનાર, સંયોજક કરનાર વ્યક્તિને શું કહેવાય છે? નિયોજક કહેવાય છે। અને આ ત્રણેય સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવા
આ ત્રણેય સાધનો જોડાય ને ત્યારે જ વ્યવસ્થિત ઉત્પાદન થાય. તો આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની જે કામગીરી છે એ કામગીરીને શું કહેવાય છે? નિયોજન કહે છે. હવે આગળ ધ્યાન આપજો, જે આ ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોની ફાળવણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આગળનો આપણો ટોપિક છે કે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની ફાળવણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે? તો ચાર છે. એક, અમર્યાદિત જરૂરિયાતો. અમર્યાદિત જરૂરિયાતો. બીજું છે જરૂરિયાતોનો અગત્યાનું ક્રમ. ત્રીજું છે મર્યાદિત સાધનો. અને ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આટલી બાબતો છે આપણે શું ઉત્પાદનના સાધનોની ફાળવણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એમાં પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો. તો સમજો, અહીંયા ધ્યાન આપજો કે પહેલાં આપણે માહિતી મેળવીએ કે માણસની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે, વિશ્વના દરેક માણસને. અને દરેક દેશ પાસે કંઈ એટલા પ્રમાણમાં સાધનોની ઉપલબ્ધિ હોતી નથી, સાધનો એટલા હયાત હોતા નથી. તો વિશ્વનો કોઈ પણ દેશ આવા અમર્યાદિત પ્રમાણમાં એની પાસે આવા સાધનો હોતા નથી, એટલે એણે નવા નવા ઉત્પાદનના સાધનો શોધે છે અને એને વ્યવસ્થિત રીતે એની ફાળવણી એને કરવી પડે છે. તો એ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે? તો પહેલી આપણે જોશું આજે અમર્યાદિત જરૂરિયાતો. તો માણસ એક એવું છે કે એની એક જરૂરિયાત પૂરી થાય અને તરત જ એની ઈચ્છા થાય કે હું બીજું કંઈક લઉં. સામાન્ય અર્થમાં પહેલાં સાયકલ લઈને ફરતો હોય તો પછી ઈચ્છા થાય કે હું બાઇક લઉં, બાઇક હોય તો પછી ઈચ્છા થાય કે કાર લઉં. તો આવી રીતે માણસની જરૂરિયાતો અમર્યાદિત છે. અમર્યાદિત એટલે કે એની મર્યાદા છે નહીં, એની જરૂરિયાતો વધતી ને વધતી જાય છે અને વારંવાર એ જરૂરિયાતો સંતોષે. એમાંય પાછું વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધના કારણે એની જરૂરિયાતો વધારે વધી રહી છે. એટલે આ કારણોસર એની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત થઈ છે. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને શું કરવું જોઈએ? ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ. બીજો ટોપિક છે જરૂરિયાતોનો અગત્યાનું ક્રમ. અગત્યાનું ક્રમ એટલે તમને ખબર પડી હશે, અગત્ય જે જરૂરિયાત અગત્યની હોય, મહત્વની હોય, એ જરૂરિયાત પહેલાં સંતોષવી, પછી બીજી જરૂરિયાત સંતોષવી. ફરીવાર ધ્યાન આપજો, જરૂરિયાતોનો યાતોનો અગત્યાનું ક્રમ. જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ એટલે કે જે જરૂરિયાતો છે, ઘણી બધી જરૂરિયાત તમને સમજાવી આગળ કે માણસની જરૂરિયાતો કેવી છે, ઘણી બધી છે. કેટલી છે? ઘણી બધી છે. તો એમાં અગત્યની કઈ છે? એ અગત્યની જરૂરિયાતને જાણી સમજી અને એને પસંદ કરી પછી એમાં ઉત્પાદનના સાધનોની શું કરવી જોઈએ? ફાળવણી કરવી જોઈએ. તો આમ જરૂરિયાતોની પસંદગી કરીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ. આગળ ત્રીજી બાબત છે મર્યાદિત સાધનો. ખાસ ધ્યાન આપવાનું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે કે આપણી પાસે સાધનો કેવા છે? મર્યાદિત છે. અને કુદરતે આપેલા આપણા જે સાધનો છે મર્યાદિત છે, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કરકસરપૂર્વક, યોજનાપૂર્વક, પૂર્વ આયોજન બનાવીને આ સાધનોની ફાળવણી કરવી જોઈએ. કેમ કે સાધનો કેવા છે? મર્યાદિત છે. આગળ ચોથો બાબત છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. વૈકલ્પિક એટલે કે ઓપ્શનવાળો એનો ઉપયોગ છે. કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે પણ અમુક વૈકલ્પિક ઉપયોગ છે, એનો એક જ વાર ઉપયોગ થાય, ફરીવાર થતો નથી. એટલે એક સમયે એક જ વાર ઉપયોગ થાય. એક્ઝામ્પલ તરીકે આપણે વાડીની અંદર, ખેતરની અંદર ઘઉં કર્યા હોય તો એમાં શેરડી કે કપાસ થઈ શકશે નહીં. તો આપણે એ વિકલ્પને શું કરવો પડે છે? જતો કરવો પડે છે.
એટલે કે જે આ ઉત્પાદનના સાધનો છે એને એક સમયે એક જ વાર ઉપયોગ થઈ શકે છે, અનેક ઉપયોગો એના છે નહીં. મેં તમને ઉદાહરણ આપ્યું કે ઘઉંવાળીમાં આપણે કર્યા હોય ખેતરમાં, તો એમાં કપાસ કે શેરડી લઈ શકતા નથી, એટલે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે ખાસ આ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોવાના કારણે એનો આપણે ધ્યાનપૂર્વક અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. તો આમ ઉત્પાદનના સાધનોનો અનેક ઉપયોગ નથી અને વૈકલ્પિક ઉપયોગ છે, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ આપણે જોયું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, અને આગળના ટોપિકમાં શું જોયું? ઉત્પાદનના સાધનો. તો આ ખાસ ધ્યાન આપજો. ત્રણ ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે એના વિશે સમજાવો. પછી જોયું આપણે ઉત્પાદનના સાધનોની, જે આ સાધનો છે એની ફાળવણી કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલી બાબત છે અમર્યાદિત જરૂરિયાતો, એટલે કે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવું. જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ, માનવીની કઈ વધારે જરૂરિયાત છે, કઈ પહેલાં સંતોષવી જોઈએ, એ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી. પછી છે ત્રીજું મર્યાદિત સાધનો. પૃથ્વી સપાટી ઉપર સંપત્તિ છે, પણ એ સંપત્તિનો આપણે કરકસર ઉપર પૂર્વક ઉપયોગ કરીશું તો આવનારી પેઢી પણ એનો ઉપયોગ કરી શકશે, એટલા માટે મર્યાદિત સાધનો છે એવું ધ્યાનમાં રાખીને એની ફાળવણી કરવી. ને છેલ્લું સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જે ઉત્પાદનના સાધનો છે એ અનેક વિધિ છે, એટલે ઘણા બધી રીતે એનો ઉપયોગ થતો નથી, એનો ઉપયોગ વૈકલ્પિક છે, એટલા માટે એને ધ્યાનમાં રાખીને સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે આજના લેક્ચરમાં આ જોયું, આવતા લેક્ચરમાં બીજું. અસ્તુ, જય હિન્દ.